અમદાવાદ ખાતે એક ગ્રાહકે કાર ખરીદતા કારમાં ખામી સર્જાતા રિપેર કરવા આપવા છતાંય રિપેર કરવામાં વિલંબ કરતા છેવટે ગ્રાહકે પોતાની હેરાનગતિની વ્યથા મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી. આ કારના માલિક પ્રતાપભાઈ પાંજીભાઈ ગોધાએ જણાવ્યું હતું કે મારી કારને 15/10/2023 ના રોજ કાર નંબર GJ27EB6444 મહિન્દ્રા XUV 300 કારનો અકસ્માત થયો હતો. ત્યારબાદ મારી કાર શિવમ સેલ્સ કોર્પોરેશન પાલનપુરમાં રિપેરિંગ માટે રાખવામાં આવી હતી. ઘણી ઝંઝટ પછી મારી કાર તારીખ 12/1/2024 રોજ રિપેર કરવામાં આવી હતી. જોકે જ્યારે કાર મારી પાસે આવી ત્યારે એન્જિનમાં અવાજ આવ્યો, ટાયરોમાં અવાજ હતો. તેથી મેં વસ્ત્રાલમાં મહાલક્ષ્મી ઓટો કેરમાં તપાસ કરાવી, જે મહિન્દ્રાની ઓથોરિટી વર્કશોપ છે. મને ખબર પડી કે એન્જિન અને ટાયરમાં અવાજ આવે છે. તેથી 2 દિવસ પછી મારે કાર મહાલક્ષ્મી ઓટો કેરમાં રાખવા જણાવ્યું હતું. સમારકામ માટે બાદમાં ગઈકાલે તારીખ 16/1/2024 હું કાર લઈને સુરેન્દ્રનગર ગયો. ત્યાંથી પાછો ફરતી વખતે મારી કારમાં બ્રેકડાઉન થઈ જતાં મેં મહિન્દ્રા રોડ આસિસ્ટન્ટને ફોન કર્યો હતો અને તેઓની વ્યક્તિ આવીને મારી કાર સ્ટાર્ટ કરી હતી. બાદમાં સુરેન્દ્રનગરથી અમદાવાદ આવતી વખતે કાર લગભગ 3-4 વાર રોકાઈ હતી. મેં તેને સ્ટાર્ટ કરવા માટે ધક્કો માર્યો હતો અને આજે સવારથી મારી કાર બ્રેકડાઉન છે. એન્જિનિયરો આવ્યા હતા, તેણે તપાસ કરતા તેને સ્ટાર્ટ પ્રોબ્લેમ જણાવ્યો હતો અને કહ્યું કે કાર વર્કશોપમાં મોકલવી પડશે. મારી કાર હજી સંપૂર્ણપણે રિપેર થઈ નથી. અહેવાલ અશ્વિન નિબાસિયા. મારું નામ પ્રતાપ ગોદા છે અને આ મારી XUV કાર છે, XUV 300. ગાડી નંબર છે GJ27EB6444. મેં ઓક્ટોબર 2022 પંજાબ મોટર્સમાંથી આ કાર પરચેસ કરી હતી અને 10 મહિના પછી ધાનેરા એક કામથી જતો હતો અને પાલનપુર ડીસા હાઈવે ઉપર વચ્ચે ચંડીસર ગામ આવે છે ત્યાં મારી કારનું એક્સિડન્ટ થયો હતો રાતે 11 વાગે. અને મહેન્દ્રા કંપનીમાં કોલ કરેલો અને મહેન્દ્રા કંપનીવાળાએ મને પાલનપુર શિવમ સેલ્સ કોર્પોરેશનમાં મારી ગાડી એક્સિડન્ટ જોબ માટે મૂકવા માટે સજેસ્ટ કરેલ. અને આ ગાડી મેં પાલનપુર શિવમ સેલ્સ કોર્પોરેશનમાં 16 તારીખે રાતે 11 વાગે એક્સિડન્ટ થયું હતું, 15-16 તારીખે ત્યાં મૂકી હતી. એ પછી લગભગ 3 મહિના થઈ ગયા છે મારી ગાડીને. આજે આ 17 તારીખ આવશે, કમ્પ્લીટ 3 મહિના થશે અને 1.5 મહિના સુધી ગાડીવાળાએ શિવમ સેલ્સ કોર્પોરેશને આ ગાડીમાં કશું કર્યું જ નથી. પછી હું ફેસબુક ઉપર લાઈવ આવ્યો હતો અને ફેસબુક ઉપર પોસ્ટ મૂકવામાં આવી ત્યારે એ લોકોએ ગાડી રિપેરિંગ કરી અને 10 દિવસમાં ગમે તેમ ફટાફટ જે થયું કરી ગાડી કરીને મને આલી દીધી. અને પછી કીધું કે તમારી ગાડી ઓકે છે, લઈ જાઓ. પરંતુ જ્યારે હું ગાડી લેવા પાલનપુર ગયો ત્યારે આ ગાડી એકદમ થર્ડ ક્લાસ તરીકે રિપેર કરેલીને મેં કીધેલું કે ભાઈ આ ગાડી કમ્પ્લીટ તમે કરેલી નથી, જેથી મને જેવી ગાડી 0-0 રિપેરિંગ કરી આપો. તો એ લોકોએ કીધું કે ઓકે અમે કરી આપીશું. ને એ લોકોએ મને લખાણ બી આપ્યું હતું કે 16 તારીખ સુધીમાં તમને ગાડી આપી દઈશું. પછી મેં મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા કંપનીના મેનેજર છે રૂપેશભાઈ, એમને કોલ કર્યો કે ઉત્તરાયણમાં મારે ભાઈ કામોમાં દોડવાનું હોય તો મારી ગાડી મને, તો મને કે વાંધો નહીં, ઉત્તરાયણ પહેલાં હાલ દઈશું. તો 12 તારીખે આ લોકોએ મને ગાડી આપી. આજે 4 દિવસ થયા છે ગાડી મને આપ્યા, 4 દિવસ થયા છે ગાડી આપ્યા. અને જ્યારે ગાડી મારી પાસે આવી તો એન્જિનમાં અવાજ આવતી હતી, વ્હીલમાં અવાજ આવતી હતી. એટલે હું વસ્ત્રાલ મહાલક્ષ્મી ઓટો કેર કરીને મહેન્દ્રાનો ઓથોરાઇઝ શોરૂમ છે ત્યાં લઈ ગયો. ત્યાં હાર્દિકભાઈએ મને એવું કીધું કે ગાડીમાં આ પ્રોબ્લેમ છે પણ મારી પાસે અત્યારે સ્પેર પાર્ટ અવેલેબલ નથી, 2-3 દિવસ પછી તમે ગાડી મારે ત્યાં મૂકી દેજો. પછી કાલ સવારે હું સુરેન્દ્રનગર ગયો હતો અને સુરેન્દ્રનગર મારે કામ હતું. સુરેન્દ્રનગરથી રિટર્ન ફરતા માત્ર સુરેન્દ્રનગરથી 5-7 કિલોમીટર બહાર આવ્યો હશે ને ગાડી બંધ થઈ ગઈ હતી. એટલે મેં રોડ આસિસ્ટન્ટને કોલ કર્યો મહેન્દ્રા કંપનીમાં. એ લોકોને એક ભાઈ ગાડી લઈને આવ્યા અને મને ગાડી જેમ તેમ કરીને ચાલુ કરીને આપી. ત્યાંથી 10-15 કિલોમીટર આગળ આવીને પાછી બંધ પડી ગઈ. સુરેન્દ્રનગરથી અમદાવાદ આવતા
કિલોમીટર આગળ આવીને પાછી બંધ પડી ગઈ. સુરેન્દ્રનગર થી અમદાવાદ આવતા રસ્તામાં 3 વાર મારી ગાડી બંધ પડી. હું મારી મિસિસ 2 જણા હતા, રાતનું અંધારું હતું, લોકોને ભય બાપા કહી અને મારે ગાડી ચાલુ કરે ધક્કો મારીને ચાલુ કરાવવી પડી. જેમ તેમ કરી અને ઘરે પહોંચ્યો અને સવારે મેં પાછી કમ્પ્લેન કરી રૂપેશભાઈને, ભાઈ મારે આ ગાડી ચાલુ થતી નથી, એટલે તમે યા તો આ ગાડી લઈ જાઓ અને મને બીજી ગાડી આપો, જ્યાં સુધી મારી ગાડી કમ્પ્લીટ થઈને ના આવે ત્યાં સુધી મને બીજી ગાડી આપો. તો રૂપેશભાઈએ એવું કીધું કે મારી પાસે અત્યારે કોઈ ગાડી અવેલેબલ નથી, એટલે હું મારી ટીમ મોકલું છું, તમારી ગાડી જેમ થાય એમ રિપેરિંગ કરાવી દઉં છું. પણ મને ખબર છે આ ગાડી રિપેરિંગ થાય એવી નથી. એ લોકો બહુ હેરાન કર્યું છે મને. અને અત્યારે મારી તમારા મીડિયા વતી તમારા માધ્યમથી મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા કંપનીને એવી જાણ કરવી કે તમારા ડીલર આવી રીતે અમને હેરાન પરેશાન કરે છે, તો પ્લીઝ શિવમ સેલ કોર્પોરેશનને તાત્કાલિક આદેશ કરે કે મને બીજી ગાડી આપે જ્યાં સુધી મારી ગાડી કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી. અને થોડી વારમાં મહેન્દ્રા કંપનીનો ટેકનિશિયન બી આવે છે અહીંયા, એ ગાડી ચેક કરવા માટે અત્યારે આવે છે, પણ ગાડી કમ્પ્લીટ થતી નથી.